હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ આજે આપણે બનાવીશું આમચૂર પાવડર ઘણી બધી રેસિપીને એકદમ સરસ ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા માટે આપણે આમચૂર પાવડરનો યુઝ કરતા હોઈએ છીએ અને આ આમચૂર પાવડર આપણે બજારમાંથી લાવતા હોઈએ છીએ પણ માર્કેટ કરતાં ઘણો સસ્તો એકદમ ચોખ્ખો અને બિલકુલ બજાર જેવો જ આમચૂર પાવડર તમે ઘરે બનાવી શકો છો અને આ આમચૂર પાવડર ખૂબ જ ઓછી મહેનતમાં ઘરે બની જાય છે તો ચાલો જોઈ લઈએ આમચુર પાવડરની રેસીપી રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા આમચૂર પાવડર બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે મેં અહીંયા આ રીતની મીડિયમ સાઇઝની કેરી લીધી છે તમને મોટી સાઇઝની કેરી મળે તો એ પણ લઈ શકાય હવે આ કેરીને મેં પહેલેથી જ સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી હતી તો હવે આમચૂર પાવડર બનાવવા માટે આપણે કેરીની આ રીતે છાલ ઉતારી લેશું આમચૂર પાવડર તમે ઘરે ખૂબ જ આસાનીથી તૈયાર કરી શકો છો જ્યારે કાચી કેરીની સિઝન હોય ત્યારે વધારે ક્વોન્ટિટીમાં અથવા તો તમારી જરૂરિયાત પ્રમાણે આ રીતે આમચૂર પાવડર બનાવી અને તમે છ થી આઠ મહિના સુધી સ્ટોર કરી શકો છો તો અહીંયા જોઈ શકો છો મેં સરસ કેરીની છાલુ ઉતારી લીધી છે બિલકુલ આ જ રીતે આપણે બધી કેરીની છાલ ઉતારી લેશું તો અહીંયા મેં બધી કેરીની છાલ ઉતારી લીધી છે હવે આમચૂર પાવડર બનાવવા માટે આપણે આ કેરીની સ્લાઇસ કરીશું તો એના માટે મેં આ રીતનું સ્લાઇસર લીધું છે તમારી પાસે આ રીતનું સ્લાઇસર ન હોય તો પણ તમે આમચૂર પાવડર બનાવી શકો છો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું હવે અહીંયા મેં કેરીની કરેલી સ્લાઇસને પાણીમાં રાખવા માટે આ રીતે પાણીમાં થોડું નમક ઉમેરી અને પાણી તૈયાર કરી લીધું છે આ રીતે નમકવાળા પાણીમાં કેરીની સ્લાઇસ રાખવાથી કેરીની સ્લાઇસ બિલકુલ કાળી નહીં પડે અને આમચૂર પાવડરની લાઈફ વધી જશે એટલે કે લાંબો સમય સુધી તમારો અમચોર પાવડર ખરાબ નહીં થાય તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતની સરસ પતલી પતલી કેરીની સ્લાઇસ કરી લીધી છે તો આપણે બધી બાજુથી આ રીતે સરસ કેરીને ફેરવતા ફેરવતા સ્લાઇસ કરી લેશું અને આ મારી મીડિયમ સાઇઝની નાની કેરી છે તો આમાં જે ગોટલી હોય એ સોફ્ટ હોય છે તો એ આસાનીથી જ્યારે તમે કેરીની સ્લાઇસ કરતા હોય ત્યારે સ્લાઇસ થઈ જાય છે તો આ રીતે કેરીની સ્લાઇસ કરી અને આપણે ગોટલીનો ભાગ કાઢી લેશું તમે મોટી સાઇઝની કેરી લેતા હોય તો ગોઠલાની ફરતે જે કાંઈ કેરીનો પલ્પ હોય એના રીતે સ્લાઇસરથી ખમણી લેવાનો હવે આ જે કેરીની સ્લાઇસ છે એને આપણે નમકવાળા પાણીમાં રાખી દઈશું અને હવે બિલકુલ આજ રીતે આપણે બધી કેરીની સ્લાઇસ કરી લેશું થોડી કેરીની સ્લાઇસ થતી જાય એટલે એને પાણીમાં રાખતા જવાની એટલે કેરીની સ્લાઇસ બિલકુલ કાળી ના પડે હવે જો આમચૂર પાવડર બનાવવા માટે તમારી પાસે આ રીતનું પિલ્લર ના હોય તો આપણે જે રૂટીન છાલ ઉતારવાની ચાકુનો યુઝ કરતા હોઈએ એનાથી પણ તમે એકદમ આસાનીથી કેરીની સ્લાઇસ તૈયાર કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આ સ્લાઇસ તૈયાર થઈ જાય છે આ સ્લાઇસ કરવાથી ફાયદો એક જ થાય છે કે આ સ્લાઇસ ખૂબ જ જલ્દી સુકાઈ જાય છે અને આમચૂર પાવડર તમારો ફટાફટ બની જશે જો તમારે આ રીતનું કંઈ ના કરવું હોય તો તમે કેરીના નાના નાના ટુકડા કરીને પણ સુકવી શકો છો અથવા તો કેરીને તમે ગાજર કે દૂધીનો હલવો ખમણવા માટેની જે ખમણી હોય એમાં ખમણીને પણ એને સૂકવી શકો છો અહીંયા આપણે બેઝિકલી કેરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સૂકવવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી કેરીની સ્લાઇસ કરી લીધી છે હવે આ કેરીની સ્લાઈસનો આપણે સુકવવાની છે તો આ રીતે આપણે કેરીની સ્લાઇસને પાણીમાંથી કાઢી અને આ રીતના મોટા વાસણમાં એક મલમલનું કપડું પાથરી અને એના પર આપણે કેરીને પાથરી દેશું બિલકુલ આ રીતે આપણે બધી કેરીને છૂટી છૂટી પાથરી દેશું એટલે આ કેરી ખૂબ જ જલ્દી સુકાઈ જશે આ રીતે પાથરી અને આ કેરીને આપણે એક થી દોઢ દિવસ માટે તડકામાં સુકવી દેસુ એકથી દોઢ દિવસમાં આ કેરી ખૂબ જ સરસ સુકાઈ જશે અને પછી આપણે આમાંથી આમચોર પાવડર તૈયાર કરીશું તમે ટુકડા કરતા હોય તો પણ બિલકુલ આ જ પ્રોસેસ ફોલો કરવાની અને જો ખમણ કરતા હોય તો પણ તમારે આ જ પ્રોસેસ ફોલો કરવાની છે તો આને બે દિવસ માટે આપણે સુકવી દઈએ તો અહીંયા બે દિવસ પછી તમે જોઈ શકો છો આપણે જે કેરીની સ્લાઇસ કરેલી હતી એ એકદમ સરસ સુકાઈ ગઈ છે તો હવે આપણે આમાંથી પાવડર તૈયાર કરીશું આપણે આમાં નમક ઉમેર્યું હતું પલાળવા સમયે તો તમે જોઈ શકો છો કેરી એકદમ સરસ સફેદ રહી છે બિલકુલ કાળી નથી પડી તો આનો પાવડર હવે ખૂબ જ સરસ બનશે તો મિક્સર જારમાં સુકવેલી કેરીને આપણે ઉમેરીએ અને આનો આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં ખૂબ જ સરસ પાવડર બનાવી લીધો છે અને એકદમ આસાનીથી આનો પાવડર બની જાય છે હવે બિલકુલ બજાર જેવો પાવડર એકદમ સરસ સ્મૂથ બનાવવા માટે આપણે આને ચાળી લેશું એટલે જે કાંઈ પણ સુકવેલી કેરીના નાના મોટા પીસ હશે તો એ બધા અલગ થઈ જશે હવે અહીંયા એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે વધારે ક્વોન્ટિટીમાં આમચૂર પાવડર બનાવતા હોય તો તમારે આ આમચૂર પાવડરને પીસતા સમયે ચપટી જેટલું મીઠું ઉમેરી દેવાનું એટલે આમચૂર પાવડર લાંબો સમય સુધી સારો રહેશે તો અહીંયા આપણો આ આમચૂર પાવડર બિલકુલ તૈયાર છે એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને છ મહિના સુધી તમે આમચૂર પાવડરને સ્ટોર કરી શકો છો તો તમે આ રીતથી આમચૂર પાવડરને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે આમચૂર પાવડર બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રીત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ